હલો બરાબર વર્ચ્યુઅલ લર્નિંગમાં સ્વાગત આપનું. આપણે માનવ આંખ રંગબેરંગી દુનિયાના ઓલરેડી 4 લેક્ચરની ચર્ચા કરી દીધેલી છે. આજે આપણે 5મા લેક્ચર તરફ જવું છે. સૌથી પહેલાં તો આગળના 4 લેક્ચરમાં શાની શાની ચર્ચા કરી એનો આછો પાત્રો ખ્યાલ આપી દઉં. યાદ કરો, પ્રથમ લેક્ચરમાં આપણે માનવ આંખની આકૃતિ અને તેના વિભાગો વિશે ચર્ચા કરી હતી. પછી બીજા દિવસે પહેલાં 3 પદો, સમાવેશ ક્ષમતા, દૂરબિંદુ અંતર, નજીક બિંદુ અંતર, પછી દ્રષ્ટિ ખામીઓ એટલે કે લઘુદ્રષ્ટિની ગુરુદ્રષ્ટિની ખામીની ચર્ચા કરી હતી. ત્રીજા લેક્ચરમાં પેલી છેલ્લી ખામી પ્રેસ બાયોપિયા, નેત્રદાન કરવાના ફાયદા, કોણ કરી શકે, કર્યા પછી શું કરવામાં આવે એની આપણે ચર્ચા કરી હતી, બરાબર. ત્યાર પછી પેલા પ્રિઝમ વિશે પણ ચર્ચા કરી હતી, પ્રિઝમની રચના કેવી હોય, ક્લિયર. ગઈકાલે આપણે જે ચર્ચા કરી એ ખૂબ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી હતી. પ્રિઝમ વડે થતું પ્રકાશના વક્રીભવનની ઘટના સમજાવતો પ્રયોગની ચર્ચા કરી હતી. વિચલન કોણની વ્યાખ્યા પણ આપી હતી. ત્યાર પછી પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન કઈ રીતે થાય, પેલો વર્ણપટ મેળવે તો આપણે ટૂંકમાં પ્રકાશનું વિભાજનની ચર્ચા કરી હતી. છેલ્લે પેલો ન્યૂટનના પ્રયોગની ચર્ચા કરી હતી. બે પ્રિઝમ એને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવ્યા હતા, ક્લિયર. એ પ્રયોગની પણ આપણે ચર્ચા કરી હતી. આપણે આજે શું કરવું છે બેટા, કે પ્રકાશના વિભાજન પર આધારિત એક ઘટના મેઘધનુષ વિશે ચર્ચા કરવી છે. ટૂંકો નોટ લખો, મેઘધનુષ એવું જો પૂછે ને તો સૌથી પહેલાં મેઘધનુષ વર્ષા ઋતુમાં રચાય. તો આપણે પહેલું જ વાક્ય એવું લખવાનું કે મેઘધનુષ એ વર્ષા ઋતુમાં જોવા મળતો કુદરતી વર્ણપટ છે, દ્રશ્યમાન થતો કુદરતી વર્ણપટ છે. મેઘધનુષે ક્યારે જોવા મળે બેટા? વર્ષા ઋતુમાં દ્રશ્યમાન થતો પ્રાકૃતિક વર્ણપટ છે. હવે એ કઈ રીતે રચાય? તો આમાં થાય શું બેટા, કે વરસાદી ઋતુમાં વાદળમાં જે પાણીના સૂક્ષ્મ બુંદુ રહેલા હોય ને એમાંથી જ્યારે સૂર્યપ્રકાશનું કિરણ પસાર થાય ને ત્યારે એ સૂર્યપ્રકાશના કિરણનું વક્રીભવન પણ થાય અને વિભાજન પણ થાય, જેના કારણે આપણને મેઘધનુષ જોવા મળે છે. એટલે આપણે આવું લખવાનું કે પાણીના સૂક્ષ્મ ટીપા દ્વારા સૂર્યપ્રકાશના કિરણોનું વક્રીભવન અને વિભાજન થવાથી મેઘધનુષ રચાય છે. બીજો મુદ્દો શું લખીશું બેટા, કે પાણીના સૂક્ષ્મ ટીપા દ્વારા સૂર્યપ્રકાશના વિભાજન અને વક્રીભવનને કારણે મેઘધનુષ રચાય છે. બીજી વાત, મેઘધનુષ હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં જોવા મળે, એટલે કે સૂર્ય આપણી પીઠ પાછળ રહે એ રીતે જો આપણે અવકાશ તરફ નજર કરીએ ને તો આપણને અવકાશમાં મેઘધનુષ જોવા મળે. એટલે કે સૂર્યની વિરુદ્ધ દિશામાં મેઘધનુષ સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય. એટલે સૂર્ય પીઠ પાછળ રહે તે રીતે ઊભા રહેતા અવકાશમાં જોવા મળે. બીજી વાત, અહીં પાણીના જે સૂક્ષ્મ ટીપા છે ને એક નાના પ્રિઝમની માફક વર્તે, ચાને તરીકે વર્તે બેટા, તો પાણીના જે સૂક્ષ્મ બિંદુઓ છે ને એક નાના
પ્રિઝમની માફક વર્દે આપણે લખવું પડે બેટા કે અહીં પાણીના સૂક્ષ્મ બિંદુ, પાણીના ટીપા એ નાના પ્રિઝમની માફક વર્તે છે. આટલે સુધી જરા ફરી એક વખત જોઈ લો. હવે પછીની જે બધી ચર્ચાઓ છે આપણે આકૃતિ પરથી સમજવાની છે કે મેઘધનુષે વર્ષા ઋતુમાં દ્રશ્યમાન થતો એક પ્રાકૃતિક વર્ણપટ એટલે કે જોવા મળતો એક કુદરતી વર્ણપટ છે. પાણીના સૂક્ષ્મ ટીપા દ્વારા જ્યારે સૂર્યપ્રકાશના કિરણોનું વિભાજન અને વક્રીભવન થાય એના કારણે આપણને મેઘધનુષ જોવા મળે. હંમેશા મેઘધનુષ સૂર્યની વિરુદ્ધ દિશામાં જોવા મળે એટલે કે સૂર્ય આપણી પીઠ પાછળ રહે એ રીતે જો તમે અવકાશમાં જોવા તો જોવામાં આવે તો અવકાશમાં આપણને મેઘધનુષ જોવા મળે. બીજી વાત, અહીં પાણીના ટીપા છે નાના પ્રિઝમની માફક વર્તે છે. ક્લિયર? હવે મેઘધનુષ કઈ રીતે રચાય એની જરા હું આકૃતિ દોરીને સમજાવું. દાખલા તરીકે આપણે એવું સમજી લઈએ કે આ પાણીનું એક સૂક્ષ્મ બુંદ છે, આ પાણીનું ટીપું છે. એની પર શું થશે બેટા? તો સૌ પ્રથમ સૂર્યપ્રકાશનું કિરણ દાખલ થાય. ક્લિયર? આ સૂર્યકિરણ છે. એટલે અહીં શું થશે બેટા? તો એનું વક્રીભવન અને વિભાજન બંને થાય. બરાબર? અહીં હું વિભાજન એકલું લખું છું પણ ખરેખર વિભાજન પણ થાય અને વક્રીભવન પણ થાય. પછી શું થાય બેટા? કે ટીપાની અંદરની અંદર જ એનું આંતરિક પરાવર્તન થાય. આ રીતે અહીં શું જોવા મળે બેટા? તો આંતરિક પરાવર્તન જોવા મળે. અને ટીપામાંથી જ્યારે બહાર આવે ને ત્યારે ફરી પાછું એનું વક્રીભવન થાય. અહીં શું થાય બેટા? તો વક્રીભવન થાય. હવે વક્રીભવન થાય એટલે ખરેખર શું થાય બેટા? તો અહીં આપણને એક આ રીતે સાત રંગનો એક કમાન આકાર પટ્ટો જોવા મળે. આ સાત રંગનો કમાન આકાર પટ્ટો છે ને બેટા, એમાં સૌથી નીચેનો રંગ જાંબલી હોય અને ઉપરનો રંગ રાતો હોય. ક્લિયર? તો આપણે શું લખ્યું બેટા? કે પાણીના ટીપા એક પ્રિઝમની માફક વર્તે, પાણીના ટીપામાં સૂર્યકિરણ પ્રવેશે ત્યારે વિભાજન અને વક્રીભવન થાય, ત્યારબાદ એનું આંતરિક પરાવર્તન અને ટીપામાંથી નિર્ગમન પામે બહાર આવે ત્યારે એનું વક્રીભવન થાય. આમ પાણીના ટીપા દ્વારા પ્રકાશના વિભાજન અને આંતરિક પરાવર્તનને કારણે થાય શું બેટા? તો આ ભિન્ન ભિન્ન રંગોનો પટ્ટો, કમાન આકાર પટ્ટો આપણી આંખમાં પ્રવેશે. આ રંગોનો ક્રમ છે ને બેટા એ નીચેથી ઉપર મુજબ જાંબલીથી રાતા રંગ તરફનો હોય. આવું જે મેઘધનુષ છે ને બેટા એને મુખ્ય મેઘધનુષ કહેવામાં આવે. ખરેખર બેટા અવકાશમાં આપણે જે મેઘધનુષ જોઈએ છે ને બેટા એ આ પ્રકારે મેઘધનુષ જોઈએ. આમ એમાં નીચેનો રંગ જાંબલી હોય, ઉપરનો રંગ રાતો હોય. આવું જે મેઘધનુષ છે ને એને મુખ્ય મેઘધનુષ કહેવામાં આવે. ક્લિયર? પણ કેટલીક વાર હો, દરેક વખત એવું શક્ય ન બને, મુખ્ય મેઘધનુષની ઉપર બીજું એક મેઘધનુષ પણ જોવા મળે. પણ આ નીચેના મેઘધનુષ અને ઉપરના મેઘધનુષમાં ફરક માત્ર એટલો હોય કે ઉપરના મેઘધનુષના રંગોનો ક્રમ નીચેના મેઘધનુષના રંગોના ક્રમ કરતાં ઉલટો હોય. એટલે કે એમાં નીચેનો રંગ રાતો હોય અને ઉપરનો રંગ જાંબલી હોય. આવું જે મેઘધનુષ છે ને બેટા એને ગૌણ મેઘધનુષ કહેવામાં આવે. ક્લિયર? બરાબર? આમ ગૌણ મેઘધનુષ પણ કેટલીક વાર બબ્બે મેઘધનુષ પણ અવકાશમાં જોવા મળે. બીજી એક વાત, કોઈક જગ્યાએ પાણીનો ધોધ પડતો હોય ને બેટા અને સૂર્ય આપણી પીઠ પાછળ હોય ને પાણીના ધોધને તમે જુઓ ને તો પાણીના ધોધમાં પણ આ પ્રકારનું મેઘધનુષ જોવા મળે. ક્લિયર? એવું આપણે એક છેલ્લું વાક્ય પણ લખી દેવાનું છે. ફરી એકવાર મેઘધનુષ વિશે ટૂંક નોટ લખો તો સૌથી પહેલું લખવાનું કે મેઘધનુષ
એ વર્ષા ઋતુમાં જોવા મળતો એક પ્રાકૃતિક વણપટ છે। પાણીના ટીપા દ્વારા સૂર્યપ્રકાશનું વિભાજન અને વક્રીભવન થવાથી મેઘધનુષ જોવા મળે। મેઘધનુષ સૂર્યની વિરુદ્ધ દિશામાં એટલે કે સૂર્યપીઠ પાછળ રહે એ રીતે ઊભા રહી અવકાશમાં જોવાથી આપણને મેઘધનુષ જોવા મળે। અહીં પાણીના ટીપા છે એ એક નાના પ્રિઝમની માફક વર્તે। ત્યારબાદ જે બધું લખવાનું છે એ બધું મેં તમને આકૃતિ દ્વારા સમજાવ્યું છે કે પાણીનું ટીપું છે બેટા એક નાના પ્રિઝમ તરીકે વર્તે। સૂર્યકિરણ જેવું પાણીના ટીપામાં પ્રવેશે એટલે અહીં વિભાજન અને વક્રીભવન થાય, ત્યારબાદ એનું આંતરિક પરાવર્તન થાય અને ટીપામાંથી બહાર આવે ત્યારે એનું વક્રીભવન થાય। ક્લિયર? આમ વિભાજન અને આંતરિક પરાવર્તનને કારણે આ ભિન્ન ભિન્ન રંગોનો કમાનાકાર પટ્ટો આપણી આંખમાં પ્રવેશે, જેમાં રંગોનો ક્રમ નીચેથી ઉપર મુજબ અનુક્રમે ચાંબલીથી રાતા રંગ તરફનો હોય। આવા મેઘધનુષને મુખ્ય મેઘધનુષ કહેવામાં આવે। કેટલીક વાર આ મુખ્ય મેઘધનુષની ઉપર બીજું એક મેઘધનુષ પણ જોવા મળે છે જેના રંગોનો ક્રમ મુખ્ય મેઘધનુષના રંગોના ક્રમ કરતાં ઉલટો હોય। આવા મેઘધનુષને ગૌણ મેઘધનુષ કહેવાય। અને છેલ્લા વાક્યમાં આપણે આવું પણ લખવાનું કે ધોધ રૂપે પાણીના ધોધને, બરાબર, પાણીના ધોધમાં જો સૂર્ય આપણી પીઠ પાછળ રહે એ રીતે પાણીના ધોધને પણ જોવામાં આવે તો ધોધમાં પણ ક્યારેક આવું મેઘધનુષ જોવા મળે છે। ક્લિયર? તો પ્રકાશના વિભાજન પર આધારિત ઘટના, કઈ ઘટનાની ચર્ચા કરી બેટા? તો આપણે મેઘધનુષની ચર્ચા કરી। ટૂંકમાં વિભાજન પર આધારિત ઘટનામાં સૌથી પહેલાં તો પ્રકાશનું વિભાજન એટલે પેલું પ્રિઝમ વડે જાનીવાળી પિનારા નામનો સાત રંગનો વણપટ મેળવ્યો। ત્યાર પછી આપણે વિભાજન પર આધારિત ન્યૂટનનો પ્રયોગ ભણ્યા। ન્યૂટને એવું નક્કી કર્યું કે શ્વેત પ્રકાશ સાત રંગોનું મિશ્રણ છે। અને વિભાજન પર આધારિત છેલ્લી ઘટના કઈ હતી બેટા? તો મેઘધનુષની ચર્ચા કરી। મેઘધનુષ વિશે ટૂંક નોટ લખો, અવારનવાર પરીક્ષાનો મુદ્દો બનતો એક પ્રશ્ન છે, એટલે આપણે એની વ્યવસ્થિત તૈયારી કરીશું, બરાબર। હવે આપણે શું કરવું જોઈએ બેટા? તો પ્રકાશના વિભાજન પરથી એ પ્રશ્ન શુંમાં એ ટોપિક આપણે પૂરો કરીએ છીએ, બીજા ટોપિક તરફ જવું છે, એને આપણે વાતાવરણીય વક્રીભવન કહીશું। વાતાવરણીય વક્રીભવન કહેવાય કોને? બરાબર યાદ રાખજો બેટા, હું આ પૃથ્વી છે અને પૃથ્વીની ઉપર વાતાવરણ આવેલું હોય। સૌથી પહેલાં તો તમને એ સમજણ હોવી જોઈએ, ગઈ સાલ તમે હવા વિશે વાત કરી હતી, બરાબર, તો વાતાવરણ છે ને આવા ભિન્ન ઘનતાવાળા સ્તરોનું બનેલું હોય। તમને એ પણ ખબર છે કે વાતાવરણમાં જેમ જેમ તમે ઉપર તરફ જાઓ ને એમ હવા પાતળી થતી જાય। હવા પાતળી થતી જાય એટલે આજે વાતાવરણનું નીચેનું જે સ્તર છે ને એની ઘનતા વધારે હોય। ઘનતા કેવી હોય બેટા? વધુ। કોની સાપેક્ષમાં? ઉપરના સ્તરની ઘનતાની સાપેક્ષમાં વધારે હોય। પૃથ્વીની નજીકના સ્તરની ઘનતા ઉપરના સ્તરની ઘનતાની સાપેક્ષમાં વધારે હોય। બે વસ્તુ બરાબર યાદ રાખજો બેટા, પ્રકાશના વક્રીભવન પર આધારિત બધી જ ઘટનાઓની ચર્ચા કરવાની છે। ક્લિયર? બરાબર, સૌથી પહેલાં ફરી એકવાર, વાતાવરણ છે ભિન્ન ઘનતાવાળા સ્તરોનું બનેલું છે એટલે કે દરેક સ્તરની ઘનતા અસમાન હોય છે, બરાબર। બીજી વાત, પૃથ્વીની ઓછી ઊંચાઈએ રહેલું સ્તર છે એ વધારે ઊંચાઈએ રહેલા સ્તર કરતાં વધુ ઘનતા ધરાવે। કેમ ઘનતા વધારે ધરાવે એ તમને ખબર છે કે જેમ જેમ વાતાવરણમાં ઉપર જઈએ તેમ તેમ હવા કેવી થતી જાય બેટા? તો પાતળી થતી જાય, એટલા માટે, બરાબર। બીજી વાત કે અહીં શું થાય બેટા, કે માત્ર ઘનતામાં જ ફેરફાર થતો નથી, આ વાતાવરણના જુદા જુદા સ્તરો છે ને એની ભૌતિક સ્થિતિ, ભૌતિક સ્થિતિ એટલે કે તાપમાન છે, દબાણ છે, બરાબર, હવાની ગતિવિધિ છે, આ બધી ભૌતિક સ્થિતિઓ એ પણ એક સમાન ન હોય। જુદા જુદા સ્તરોની ભૌતિક સ્થિતિઓ પણ અસમાન હોય। ક્લિયર? બે વસ્તુ બરાબર યાદ રાખો બેટા, કે પૃથ્વીનું વાતાવરણ જુદા જુદા સ્તરોનું બનેલું છે, બરાબર, એટલે કે પૃથ્વીની નજીકના સ્તરની ઘનતા ઉપરના સ્તરની ઘનતા કરતાં વધારે હોય। બીજી વાત કે
કે પૃથ્વીના જુદા જુદા સ્તરોનું ભૌતિક સ્થિતિ જેમ કે તાપમાન એ પણ જુદું જુદું હોય. આના કારણે થાય શું બેટા કે જુદા જુદા સ્તરો છે ને એનો વક્રી ભવનાંક સતત બદલાય. વક્રી ભવનાંક શું થાય બેટા? એ સતત બદલાય. વક્રી ભવનાંક શું થાય બેટા? સતત બદલાય. આવી જે અસર છે ને એવી અસરને પૃથ્વીના વાતાવરણ દ્વારા થતું વક્રી ભવન કહેવાય. બે વસ્તુ બરાબર યાદ રાખો બેટા. શું થયું બોલો તો? કે પૃથ્વીનું વાતાવરણ છે એના દરેક સ્તરોની ઘનતા અસમાન છે, એટલે કે એ ભિન્ન ઘનતાવાળા સ્તરોનું બનેલું છે. પૃથ્વીના નજીકના સ્તરની ઘનતા ઉપરના સ્તરની ઘનતા કરતાં વધારે હોય, તેમજ જુદા જુદા સ્તરોની ભૌતિક સ્થિતિ કૌંસમાં લખવાનું દાખલા તરીકે તાપમાન એ પણ સતત અને અસ્તવ્યસ્ત રીતે બદલાય છે. એને કારણે થાય શું બેટા? તો વાતાવરણના જુદા જુદા સ્તરો છે ને એનો વક્રી ભવનાંક સતત બદલાય. હવે વક્રી ભવનાંક બદલાય ને એટલે વાતાવરણ દ્વારા પ્રકાશના કિરણનું વક્રી ભવન થાય. આવી આખી જે સમગ્ર ઘટના છે ને એ ઘટનાને વાતાવરણીય વક્રી ભવન કહેવાય. વાતાવરણીય વક્રી ભવન પર આધારિત ઘટનાઓ, બે ઘટનાઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા તો તારાઓ છે ને બેટા, એ ટમટમે, તારાઓનું ટમટમવું. અને બીજું વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત, આ બે ઘટનાઓ છે ને બેટા એ વાતાવરણીય વક્રી ભવન પર આધારિત ઘટનાઓ છે. હવે આપણે શું કરવું જોઈએ બેટા ખબર છે? કે આ બંને ઘટનાઓ વિશે વિગતે ચર્ચા કરવી છે. તમને પરીક્ષામાં આવું પૂછે કે તારાઓ ટમટમે છે, સવિસ્તર સમજાવો. તારાઓ ટમટમે છે, સવિસ્તર સમજાવો. ધ્યાન આપજો બેટા. હો તારાઓ છે ને એ પૃથ્વીથી અત્યંત દૂર આવેલા હોય, અત્યંત દૂર આવેલા હોય એ આપણને ખબર છે. એટલે આ તારાઓ છે ને બેટા એને પ્રકાશનું બિંદુવત ઉદ્ગમ સ્થાન ગણી શકાય. તેથી તારાઓને પ્રકાશનું બિંદુવત ઉદ્ગમ સ્થાન ગણી શકાય. ગણી શકાય. હવે જરા બરોબર જોજો બેટા હો, કે રાત્રે, પર્ટિક્યુલર રાત્રે તારાઓ આપણે રાત્રે જોઈ શકીએ. રાત્રે શું હોય બેટા ખબર છે? કે પૃથ્વીના નજીકનું સ્તર છે ને એની હવા ઠંડી હોય અને ઉપરના સ્તરની હવા ગરમ હોય, એટલે નીચેના સ્તરની ઘનતા વધારે હોય અને ઉપરના સ્તરની ઘનતા ઓછી હોય. રાત્રે બેટા બરોબર યાદ રાખવાનું, રાત્રે શું થાય કે નીચલા સ્તરની ઘનતા છે ને એ ઉપરના સ્તરની ઘનતા કરતાં વધારે હોય. રાત્રે નીચેના સ્તરની ઘનતા કેવી હોય બેટા? વધુ. અને ઉપરના સ્તરની ઘનતા ઓછી હોય. હવે જરા ધ્યાન આપજો. દાખલા તરીકે આ તારો છે, આ પૃથ્વીની ઉપરના વિવિધ સ્તરોનું તાપમાન છે, વિવિધ હવાના સ્તરો છે. જોજો બેટા, રાત્રે શું હોય તો નીચેના સ્તરની ઘનતા વધુ હોય, ઉપરના સ્તરની ઘનતા ઓછી હોય. જેની ઘનતા વધારે હોય ને બેટા એનો વક્રી ભવનાંક વધારે હોય, જેની ઘનતા ઓછી હોય એનો વક્રી ભવનાંક ઓછો હોય. એટલે થાય શું બેટા? કે નીચેથી તમે ઉપર તરફ જશો ને તો વક્રી ભવનાંક વધતો જાય.
ફરી વાર આની ઘનતા કેવી છે બેટા? આની ઘનતા વધુ, આની ઘનતા ઓછી, ઓછી ઘનતા છે. તો થશે શું બેટા કે ઉપરથી તમે નીચે તરફ જશો ને તો વક્રી ભવનાંક વધતો જાય. હવે થાય શું બેટા કે પ્રકાશનું કિરણ છે ને બેટા એ ખરેખર આ ઓછી ઘનતાવાળા સ્તરમાંથી વધારે ઘનતાવાળા સ્તર તરફ જાય ને, એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમ તરફ જાય. એટલે થશે શું બેટા કે લંબ તરફ વાંકવું વળે, આ લંબ છે અને પછી એ અવલોકનકારની આંખમાં પ્રવેશે. એટલે થશે શું બેટા કે અવલોકનકાર છે ને એને તારો અહીં નહીં પણ આ તારાનું જે દેખીતું સ્થાન છે ને એ મૂળ સ્થાન કરતાં સેજ ઉપર દેખાય એને, આ દેખીતું સ્થાન છે. અને આ કયું સ્થાન છે? મૂળ સ્થાન છે. એટલે તારો છે ને બેટા એ ખરેખર એને અહીં દેખાય. એટલે ટૂંકમાં આ તારો છે ને બેટા એનું મૂળ સ્થાન છે ને એના કરતાં દેખીતું સ્થાન સેજ ઉપર જોવા મળે, નંબર એક. નંબર બે, આ વાતાવરણના જુદા જુદા સ્તરો છે ને એની ભૌતિક પરિસ્થિતિ અને હવાની ગતિવિધિ એ પણ સતત અને અસ્તવ્યસ્ત રીતે બદલાય. હવે આના કારણે થાય શું બેટા કે ભૌતિક પરિસ્થિતિ અને હવાની ગતિવિધિ પણ સતત અને અસ્તવ્યસ્ત રીતે બદલાય છે. એના કારણે થાય શું બેટા કે આ જુદા જુદા સ્તરો છે ને એનો વક્રી ભવનાંક પણ સતત અને અસ્તવ્યસ્ત રીતે બદલાય. હવે વક્રી ભવનાંક સતત અને અસ્તવ્યસ્ત રીતે બદલાય ને, એટલે થાય શું બેટા કે તારામાંથી આવતો પ્રકાશનો માર્ગ છે ને એ પણ સતત અને અસ્તવ્યસ્ત રીતે બદલાય. આના કારણે અવલોકનકાર છે ને બેટા એને તારાનું સ્થાન છે ને સ્થિર ન દેખાય. એના કારણે એમાંથી આવતા પ્રકાશની તીવ્રતામાં વધઘટ અનુભવાય. એના કારણે અવલોકનકારને તારો રાત્રે કેવો દેખાય? હંમેશા ટમટમતો જોવા મળે. બે ત્રણ વસ્તુ બરાબર નોંધવી પડશે બેટા. નંબર એક શું લખવાનું બેટા? તારાઓ છે પૃથ્વીથી અત્યંત દૂર આવેલા છે એટલે તેને પ્રકાશનું બિંદુવત ઉદ્ગમ સ્થાન ગણી શકાય. રાત્રે નીચેના સ્તરની ઘનતા વધારે હોય, ઉપરના સ્તરની ઘનતા ઓછી હોય, તેથી ઉપરથી નીચે તરફ જઈએ તો વક્રી ભવનાંકમાં વધારો થાય, બરાબર? જેથી તારામાંથી આવતો પ્રકાશ છે ને એ સતત કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં પ્રવેશે? તો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે, એટલે લંબ તરફ વાંકો વળે, જેથી એનું દેખીતું સ્થાન મૂળ સ્થાન કરતાં સહેજ ઉપર દેખાય. નંબર એક. નંબર બે, વાતાવરણના જુદા જુદા સ્તરોની હવાની ગતિવિધિ તેમજ ભૌતિક પરિસ્થિતિઓ છે સતત અને અસ્તવ્યસ્ત રીતે બદલાય, જેને કારણે વક્રી ભવનાંક પણ સતત અને અસ્તવ્યસ્ત રીતે બદલાય, જેથી પ્રકાશનો માર્ગ છે ને બેટા એ પણ સતત અને અસ્તવ્યસ્ત રીતે બદલાય. આના કારણે તારામાંથી આવતો પ્રકાશ છે ને બેટા એ અસતત આવે, અસતત આવે એટલે એની તીવ્રતામાં વધઘટ અનુભવાય. આના કારણે તારાઓ છે ને હંમેશા કેવા જોવા મળે બેટા? ટમટમતા જોવા મળે. તારાઓ કેમ ટમટમે છે? આવો જો પ્રશ્ન પૂછે તો ખબર પડી બેટા, તારાઓનું ટમટમવું હોવા પાછળનું મુખ્ય કારણ જો કોઈ હોય ને તો બે કારણો. એક તો નીચેના સ્તરની ઘનતા વધારે, ઉપરના સ્તરની ઘનતા ઓછી, એટલે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબ તરફ પાકવું વળે, જેને કારણે એનું દેખીતું સ્થાન મૂળ સ્થાન કરતાં સહેજ ઉપર દેખાય. નંબર બે, હવાની ગતિવિધિ અને તાપમાન પણ સતત અને અસ્તવ્યસ્ત રીતે બદલાય, વક્રી ભવનાંક પણ સતત અસ્તવ્યસ્ત રીતે બદલાય, એટલે પ્રકાશનો માર્ગ છે એ પણ સતત અસ્તવ્યસ્ત રીતે બદલાય, જેને કારણે પ્રકાશની તીવ્રતા છે એ સતત અને અસ્તવ્યસ્ત રીતે બદલાતી રહે, તેથી તારાઓ છે ને હંમેશા આપણને કેવા જોવા મળે બેટા? ટમટમતા જોવા મળે. બીજી વાત, તારાઓ કેમ ટમટમે છે? સવિસ્તાર આકૃતિ દોરીને સમજાવો તો તમારે આ આકૃતિ દોરવી પડે. ક્લિયર? આ એનું મૂળ સ્થાન છે અને આ એનું દેખીતું સ્થાન છે. હવે તમને પ્રશ્ન પાછો એવો થાય કે ગ્રહો કેમ ટમટમતા નથી, ગ્રહો ન ટમટમે? કેમ ટમટમતા નથી? આવો પ્રશ્ન પૂછે. તારાઓ ટમટમે પણ ગ્રહો ન ટમટમે, એની પાછળનું જો કોઈ મુખ્ય કારણ હોય ને,
तो ग्रहों से तारानी सापेक्ष में पृथ्वी वधारे नजीक आवेला छे। एटले ताराओ छे तो प्रकाशनु बिंदु वत उद्गम स्थान छे, पण ग्रहो छे ने बेटा ए पृथ्वीनी वधारे नजीक आवेला छे ने, एटले एने घणा बधा बिंदुओनु उद्गम स्थान गणी शकाय। कदमा मोटा देखाय छे अने घणा बधा बिंदुओनु उद्गम स्थान होय ने एटले पेली टमटमवानी असर नाबूद थई जाय, माटे आपणने ग्रहो टमटमता जोवा नथी मळता। ग्रहो केम टमटमता नथी जोवा मळता? फरीवार, ताराओ छे पृथ्वी से दूर आवेला छे माटे बिंदुवत उद्गम स्थान छे, ग्रहों पृथ्वी ने नजीक आवेला छे माटे एने ए घणा बधा बिंदुओनु उद्गम स्थान छे, कदमां मोटा देखाय छे। अने ग्रहों छे ए घणा बधा बिंदुओनु उद्गम स्थान होवाथी टमटमवानी असर नाबूद थाय छे, माटे ग्रहों आपणने टमटमता जोवा मळता नथी। क्लियर? तो आ बधी जे घटनाओनी चर्चा करीए छे ने बेटा, ये कोना पर आधारित घटनाओ है? तो वातावरणीय वक्रीभवन पर आधारित घटनाओ है। बराबर, वातावरणीय वक्रीभवन पर आधारित घटनाओ बे, एक ताराओनु टमटमनू अने वेलो सूर्योदय अने मोड़ो सूर्यास्त। वेलो सूर्योदय अने मोड़ो सूर्यास्त। बराबर, तमने परीक्षा में हवे प्रश्न आवो पूछे कि भाई वातावरणीय वक्रीभवन ने कारण जे बे घटनाओ जोवा मळे छे એમાંથી સૂર્યોદય 2 મિનિટ વહેલો અને સૂર્યાસ્ત 2 મિનિટ મોડો કેમ થતો જોવા મળે છે? પ્રશ્ન શું પૂછે બેટા કે સૂર્યોદય કેમ 2 મિનિટ વહેલો અને સૂર્યાસ્ત કેમ 2 મિનિટ મોડો થાય છે? આવો પ્રશ્ન પૂછે। એક વસ્તુ બેટા યાદ રાખવાની, સૌથી પહેલાં તો સૂર્યોદય કોને કહેવાય, સૂર્યાસ્ત કોને કહેવાય હું તમને જરા સમજાવી દઉં બેટા। દાખલા તરીકે આ એક પૃથ્વી છે, ક્લિયર? આ પૃથ્વી છે, આ ક્ષિતિજ રેખા છે, આ દિશા પૂર્વ છે, આ દિશા પશ્ચિમ છે એવું આપણે સમજી લઈએ। અહીં આપણે ઊભા છીએ, સૂર્ય જ્યારે બેટા સૂર્યમાંથી પ્રકાશના કિરણો આવે ને ત્યારે બે વસ્તુ યાદ રાખવાની, સૂર્ય છે ને બેટા એ આપણાથી ખાસો એવો દૂર છે, એટલે એના કિરણો છે ને એ હંમેશા પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે, એટલે એ લંબ તરફ વાંકવું વળે। નંબર બે, સૂર્યના સૂર્યપ્રકાશના કિરણો, સૂર્ય દાખલા તરીકે બેટા અહીં ક્ષિતિજ રેખાથી નીચે છે, અહીં હોય ને ત્યાં સુધી સૂર્યોદય થયો છે એવું ના કહેવાય। સૂર્યોદય ખરેખર કોને કહેવાય? તો સૂર્યોદય એટલે સૂર્યનું ક્ષિતિજ રેખાથી વાસ્તવમાં ઉપર આવવું, અહીં આવવું, અહીં આવે ને તો સૂર્યોદય થાય। હવે જરા બરાબર યાદ રાખજો કે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો સૂર્ય જ્યારે ક્ષિતિજ રેખાથી નીચે હોય ને ત્યારે વાતાવરણીય વક્રીભવનને કારણે, વાતાવરણીય વક્રીભવનને કારણે થાય શું બેટા? કે સૂર્ય જ્યારે ક્ષિતિજ રેખાથી નીચે હોય ત્યારે સૂર્યપ્રકાશના કિરણો એ પેલા વાતાવરણીય વક્રીભવનને કારણે અવલોકનકારની આંખમાં 2 મિનિટ વહેલા પ્રવેશે, એટલે અવલોકન કારણે સૂર્યોદય 2 મિનિટ વહેલા થતો હોય એવો ભાસ થાય। ફરીવાર પ્રશ્ન શું પૂછે બેટા કે સૂર્યોદય છે બરાબર એ કેમ 2 મિનિટ વહેલો થતો હોય? બરાબર, અહીં બહુ સિમ્પલ વસ્તુ બેટા કે અવકાશમાં જેમ જેમ તમે નીચેથી ઉપર તરફ જાઓ ને એમ પ્રકાશી રીતે માધ્યમ પાતળું થતું જાય। બીજી વાત, સૂર્યમાંથી આવતો પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે આની માફક લંબ તરફ વાંકવું વળે। બીજી વાત, સૂર્યનું વાસ્તવમાં ક્ષિતિજ રેખાથી ઉપર આવવું એને સૂર્યોદય કહેવાય। સૂર્ય જ્યારે ક્ષિતિજ રેખાથી નીચે હોય ત્યારે સૂર્યપ્રકાશના કિરણનું વાતાવરણીય વક્રીભવનને કારણે અવલોકનકારની આંખમાં કેટલા મિનિટ પહેલાં પ્રકાશ પ્રવેશી જાય છે બેટા? 2 મિનિટ વહેલા પ્રવેશે છે, જેને કારણે અવલોકનકારને સૂર્યોદય 2 મિનિટ વહેલા થતો હોવાનો ભાસ થાય છે, વાસ્તવમાં થતો નથી।
આ જ રીતે સૂર્યોદયમાં પણ આ જ સૂર્યોદય વખતે પણ આ જ પરિસ્થિતિ થાય. સૂર્યોદય વખતે શું થાય બેટા, સોરી સૂર્યાસ્ત વખતે, કે સૂર્યાસ્ત વખતે સૂર્ય જ્યારે ક્ષિતિજ રેખાથી નીચે હોય ને, નીચે જાય ને, ત્યારબાદ પણ બે મિનિટ સુધી એ અવલોકનકારની આંખમાં પ્રકાશનું કિરણ પ્રવેશતું હોય. એટલે અવલોકનકારને સૂર્યાસ્ત છે ને એ બે મિનિટ મોડો થતો હોવાનો ભાસ થાય. ફરી એકવાર પ્રશ્ન શું છે બેટા, કે સૂર્યોદય કેમ બે મિનિટ વહેલો અને સૂર્યાસ્ત કેમ બે મિનિટ મોડો થાય છે, સમજાવો. તો લખવાનું કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ તમે ઉપર તરફ જાઓ એમ વાતાવરણ પ્રકાશીય રીતે પાતળું થતું જાય, એટલે એનો વક્રી ભવનાંક ઘટતો જાય. નંબર એક, સૂર્યપ્રકાશનું કિરણ એ જ્યારે ઉપરથી નીચે તરફ આવે ત્યારે પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં પ્રવેશે છે, તેથી લંબ તરફ વાંકવું વળે છે. નંબર ત્રણ, સૂર્યનું વાસ્તવમાં ક્ષિતિજ રેખાથી ઉપર આવવું જેને સૂર્યોદય કહેવાય, જ્યારે સૂર્ય ક્ષિતિજ રેખાથી નીચે હોય ત્યારે સૂર્યપ્રકાશનું કિરણ છે એ વાતાવરણીય વક્રીભવનને કારણે અવલોકનકારની આંખમાં કેટલા મિનિટ વહેલા પ્રવેશે છે, તો બે મિનિટ વહેલા પ્રવેશે છે, માટે સૂર્યોદય બે મિનિટ વહેલા થતો હોવાનો ભાસ થાય છે. આ જ રીતે સૂર્યાસ્ત વખતે સૂર્યાસ્ત કોને કહેવાય બેટા, કે સૂર્યનું ક્ષિતિજ રેખાથી નીચે આવવું, એટલે સૂર્યાસ્ત વખતે સૂર્ય જ્યારે ક્ષિતિજ રેખાથી નીચે હોય ત્યારે સૂર્યપ્રકાશના કિરણ એ વાતાવરણીય વક્રીભવનને કારણે અવલોકનકારની આંખમાં બે મિનિટ સુધી પ્રવેશતા હોય, તેથી અવલોકનકારને સૂર્યોદય બે મિનિટ મોડો થતો હોવાનો ભાસ થાય છે. આમ વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત ને કારણે, બોલો તો બેટા, દિવસની લંબાઈમાં કેટલો વધારો થાય? બે મિનિટનો વધારો થાય છે. સોરી, ચાર મિનિટનો વધારો થાય. કેમ? કારણ કે બે મિનિટ વહેલો સૂર્યોદય, બે મિનિટ મોડો સૂર્યાસ્ત. તમે જોયું બેટા કે આ બધી ઘટનાઓ કોણા પર આધારિત હતી? વાતાવરણીય વક્રીભવન પર આધારિત હતી. આજના દિવસના કેટલા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી? તો સૌથી પહેલી જે ચર્ચા કરી એ બેટા મેઘધનુષ વિશે ચર્ચા કરી, બરાબર. ચાલો બીજી કોની ચર્ચા કરી? તો વાતાવરણીય વક્રીભવનની વાત કરી. ચલો ત્રીજી કોની વાત કરી? તો તારાનું ટમટમવું, એની ચર્ચા કરી. ગ્રહો કેમ ન ટમટમે એની ચર્ચા કરી. અને પાંચમો પ્રશ્ન કયો ચર્ચા કરી બેટા? કે મોડો સૂર્યાસ્ત અને વહેલો સૂર્યોદય. આટલા પાંચ પ્રશ્નોની આજના દિવસની ચર્ચા કરી. આ પ્રશ્નો બેટા ખાસ અગત્યના, બધા જ પ્રશ્નો અગત્યના. આ પ્રશ્નો તો વારંવાર પૂછાતા પ્રશ્નો, મેઘધનુષ, તારાનું ટમટમવું, વહેલો સૂર્યોદય, મોડો સૂર્યાસ્ત, આ બધા પ્રશ્નો અવારનવાર પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો છે. બહુ સરસ રીતે બેટા વિડીયો લેક્ચર જોવાનું, કોઈ તકલીફ ન હોવી જોઈએ, બરાબર. એટલે આપણે ખૂબ જ બારીકાઈથી આનો અભ્યાસ કરીશું, અને કોઈ પ્રોબ્લેમ હોય તો વળી પાછો આપણે જીમીટમાં તો મળીએ જ છીએ, બરાબર. પણ 99% પ્રોબ્લેમ ન થાય એ રીતે આપણે વિડીયો લેક્ચર જોવો. ઓકે બેટા, તો આટલા પાંચ પ્રશ્નો છે આજના દિવસના અગત્યના પ્રશ્નોની, બરાબર. ખાસ નોંધ લેવી આટલા પ્રશ્નોની, બરાબર. ઓકે, તો બાકીના પ્રશ્નોની ચર્ચા હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. ઓકે બેટા, બાય, આવજો.